હલો ફ્રેન્સ વેલકમ બેક ટુ ક્યુ આજે હું તમારા માટે કોઈ રેસિપી લઈને નથી આવી આજે હું તમારા માટે દૂધમાંથી જાજી બધી મલાઈ કઈ રીતે તમે કાઢી શકો તેની રીત લઈને આવી છું મેં આગળ ઘી બનાવવાની રીત અપલોડ કરી હતી તેમાં આપ બધાએ ખૂબ જ કમેન્ટ કરી હતી કે દૂધમાંથી જાજી એવી મલાઈ તમે કઈ રીતે કાઢી શકો તો આજે હું જે રીતે ઘરમાં દૂધમાંથી જાજી બધી મલાઈ કાઢું છું તેની રીત તમારા માટે લઈને આવી છું તો ચાલો જોઈ લઈએ આજે દૂધમાંથી એકદમ જાજી બધી મલાઈ કઈ રીતે આપણે કાઢી શકીએ તો તેના માટે મેં અહીંયા છ કોતરી જેટલું દૂધ લીધું છે મેં અહીંયા અમૂલ ગોલ્ડ આવે છે તે જ લીધું છે અમે ઘરમાં અમૂલ ગોલ્ડનું દૂધ આવે છે તે જ લઈએ છીએ અમારા ઘરમાં સાત મેમ્બર હોવાથી અમે ડેઇલી પાંચથી છ કોતરી દૂધ લેતા જ હોઈએ છીએ હવે દૂધ કાઢવા માટે મેં અહીંયા એક તપેલી લઈ લીધી છે તમે જ્યારે પણ દૂધ બહારથી કોથળીનું લાવતા હોય છે તો આ કોથળીના દૂધ નીચે તળિયા ઉપર ચોટી જાય છે તો તેના માટે એ ના થાય તેના માટે આપણે અહીંયા તપેલીને હંમેશા ધોઈને જ લેવાની તો તમે જોઈ શકો છો મેં એને ધોઈને લીધી છે હવે આપણે તેમાં દૂધ બધું કાઢી લઈએ તો તમે જોઈ શકો છો મેં બધું દૂધ કાઢી લીધું છે તમે જોઈ શકો છો મેં અહીંયા તપેલું જે લીધું છે તે આખું ભરાઈ ગયું છે થોડીક જ જગ્યા વધી છે તમે પણ બને તો આટલી જ જગ્યા ક્યાંના કરતાં થોડીક વધારે જગ્યા વધે તેટલું જ તપેલું કે પવાલું લેવાનું કેમ કે જો તમે વધારે મોટા વાસણ લેશો એટલે કે દૂધ અંદર અડધું જ હોય કે થોડુંક ઓછું હોય તો તમારી મલાઈ થોડીક પતલી થાય અને જેમ પતલી થાય મલાઈ એને જલ્દી તૂટી જાય એટલે ભેગી ના થાય એમ એ મલાઈ ઓછી થતી જાય એટલે બને તો અહીંયા વાસણ થોડુંક નાના મોઢાવાળું કે પછી ઊંડું હોય તેવું લેવાનું હવે આપણે તેને દૂધને ગરમ કરવાનું છે તો દૂધ ગરમ કરવામાં કોઈ પણ સાયન્સ નથી અહીંયા તમે મીડિયમ ગેસ ઉપર ધીમા ગેસ ઉપર કે ફૂલ ગેસ ઉપર એને ગરમ કરી શકો છો તમારી પાસે જે પ્રમાણે ટાઈમ હોય એ પ્રમાણે તમે એને ગરમ કરી શકો છો ફૂલ ગેસ ઉપર કરવું હોય તો ફૂલ ગેસ ઉપર અને જો સાથે બીજું કંઈક કામ કરતા હોય એને મીડિયમ ગેસ કે ધીમા ગેસ ઉપર કરવું હોય

અહીંયા મેં ત્રણ લીટર દૂધ લીધું છે એટલે એને ઠંડુ થતાં વાર લાગશે અહીંયા ચારથી પાંચ કલાક એને ઠંડુ થતા વાર લાગશે હવે દૂધ જ્યારે નોર્મલ થઈ જાય એટલે કે આપણે એને અડી શકીએ એટલું ઠંડુ થઈ જાય એટલે આપણે તેને ફ્રીજમાં મૂકવાનું છે દૂધ તમે જેટલું ફ્રીજમાં ઠંડુ કરશો એટલી જ તેની મલાઈ જાજી બનશે તમે તેને એક દિવસ બે દિવસ સુધી દૂધને ફ્રીજમાં રાખી શકો છો જો તમારું ફ્રીઝ ઓવરલોડેડ ના હોય તો જો તમારું ફ્રીઝ ફૂલ ના હોય તો તમે તેને બે દિવસ સુધી ફ્રીઝમાં રાખી શકો છો દૂધ નથી બગડતું એટલે તમે જેટલી વાર ફ્રીઝમાં દૂધ ઠંડુ રાખશો એટલું જ તમારી મલાઈ બનશે તમારે જેટલું સ્લીમ મિલ્ક જોઈતું હોય એટલું એને ફ્રીઝમાં ઠંડુ થવા રાખવાનું મેં અહીંયા સત્તરથી અઢાર કલાક જેટલું ફ્રીઝમાં રાખ્યું છે મેં સવારે સાત વાગે એને દૂધ ફ્રીઝમાંથી કાઢ્યું છે અને આપણે તેની મલાઈ જોઈ લઈએ જો મલાઈ સાઈડમાં ચૂંટી ગઈ હોય તો આવી રીતે ચપ્પુની મદદથી એને પેલા ઉખેડી લેવાની અને પછી આવી રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ જાડી મલાઈ તમારી બની હશે તમે જોઈ શકો છો આટલી જાડી મલાઈ દરરોજ અમારા ઘરમાં બને છે કેમ કે જો કે દૂધ જાજુ આવે છે એટલે દૂધની મલાઈ જાજી બનશે પણ તમે ધ્યાન રાખવાનું કે જ્યારે પણ મલાઈ બનાવો તો વાસણ બહુ પોળું નહીં લેવાનું થોડુંક ઊંડું હોય એવું વાસણ લેશો તો સારું રહેશે તમે જોઈ શકો છો આટલી મલાઈ બની છે હવે હું તમને વાટકામાં પણ બતાવી દઉં આટલી બધી મલાઈ અમારા ઘરમાં રોજ બને છે અને આ પવાલીમાં તમે જોઈ શકો છો પાંચ દિવસની મલાઈ છે અને આજની મલાઈ હું એમાં ઉમેરી દઈશ એટલે ટોટલ છ દિવસની મલાઈ થઈ ગઈ છે હવે જો તમારી આટલી આટલી મલાઈ જાજી બધી મલાઈ ના નીકળતી હોય અને તમે ઘી થોડા થોડા દિવસમાં અઠવાડિયામાં ના બનાવવા માગતા હોય તો તમારે એને ફ્રીઝરમાં એટલે કે આપણે જ્યાં બરફ આવીએ છીએ ત્યાં મલાઈને રાખવાની જેથી તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો અને એ મલાઈ બગડશે પણ નહીં તો તમે જોઈ શકો છો આપણી કેટલી સરસ ને કેટલી જાજી બધી મલાઈ બની છે તો તમને મારી આ રીત કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો રીત સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન દબાવી દેજો સાથે વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને બીજી આવી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેશો તો તમે આ રીત ઘરે જરૂરથી ટ્રાય કરજો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ